रासायणिक प्रक्रियाओ विषे चर्चा करी जेनी अंदर आल्कोहोल अने फिनोल नी अंदर ऑक्सीजन अने हाइड्रोजन वच्चे जे वच्चे वो बंध छे ई तूटे त्यारे बधी प्रक्रिया विषे नो अभ्यास છે તેની પ્રક્રિયા જો આલ્કોહોલ સંયોજનો સાથે કરવામાં આવે તો આલ્કાઇલ બ્રોમાઇડ પ્રકારના જે સંયોજનો છે તે આપણને પ્રાપ્ત થાય છે અને આ દરમિયાન જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી અને જે આલ્કાઇલ હેલાઇડ છે તે આપણને મળે છે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો આજે પ્રક્રિયા છે એ આપણે ચેપ્ટર 10 ની અંદર પણ ભણી ગયા છે તો સૌથી પહેલા તમને આલ્કોહોલ આપેલું છે આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાઇબ્રોમાઇડ સાથે કરવામાં આવે તો આપણને જે આલ્કાઇલ બ્રોમાઇડ છે તે પ્રાપ્ત થશે અને સાથે H3PO3 જે ફોસ્ફોરિક એસિડ કહેવાય છે તે પણ પ્રાપ્ત થશે એટલે ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડ સાથેની પ્રક્રિયાથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી અને આપણને જે આલ્કાઇલ હેલાઇડ અને ફોસ્ફોરિક એસિડ છે H3PO3 તે પ્રાપ્ત થશે એના પછીની પ્રક્રિયા આવે છે નિર્જળીકરણ નિર્જળીકરણ એટલે આપેલા રાસાયણિક પ્રક્રિયામાં જે પણ સંયોજનો આપણે વાપરેલા હોય તો તેમાંથી પાણીના અણુની દૂર થવાની પ્રક્રિયાને નિર્જળીકરણ કહેવામાં આવે બરાબર તો આલ્કોહોલ સંયોજનો સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર H3PO4 ઓર્થો ફોસ્ફોરિક એસિડ હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો કે સાંદ્ર H2SO4 છે સલ્ફ્યુરિક એસિડ ઈ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે તે વાતાવરણમાં રહેલા ભેજને પણ પોતાની અંદર શું કરી લે છે ખેંચી લે છે તો તમે વિચાર કરો કે આલ્કોહોલ સંયોજનોમાં રહેલા પાણીને તે પોતે શું કરી લેશે તો ઉડાડી લેશે અથવા ખેંચી લેશે તો આવી રીતે જે આલ્કોહોલ સંયોજનોની સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર H3PO4 જેવા પ્રોટિક એસિડ તે બંને પ્રોટોનનું દાન કરતા હોવાથી H2SO4 ની અંદર 2 H+ છે કે જે 2 H+ નું દાન કરે એટલે એને વીક પ્રોટિક કહેવામાં આવે છે અને H3PO4 ની અંદર 3 H+ નું દાન થઈ જાય એટલા માટે તેને 3 પ્રોટિક કહેવામાં આવે છે એટલે કે તે પ્રોટોનનું દાન કરતા હોવાથી તેને પ્રોટિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો નિર્જળ ઝીંક ક્લોરાઇડ એટલે કે ZnCl2 અથવા તો એલ્યુમિના Al2O3 જેવા ઉદ્દીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપેલા આલ્કોહોલ સંયોજનોમાંથી પાણીનો અણુ દૂર થઈ અને આપણને જે આલ્કીન સંયોજનો છે તે પ્રાપ્ત થાય છે બરાબર તમે ચાર પ્રકારના ઉદ્દીપક આપેલા છે તેમાંથી કોઈ પણ એક ઉદ્દીપકનો ઉપયોગ કરી અને આપેલા આલ્કોહોલ સંયોજનોમાંથી પાણીનો અણુ દૂર થઈ અને આલ્કીન સંયોજનોની રચના બનાવશે બરાબર તો સામાન્ય સમીકરણ આપેલું છે તો ચાર કયા પ્રકારના ઉદ્દીપક છે સૌથી પહેલા છે સાંદ્ર H2SO4 તે ના લેવું હોય તો સાંદ્ર H3PO4 તે ના લેવું હોય તો ઝીંક ક્લોરાઇડ નિર્જળ ઝીંક ક્લોરાઇડ ZnCl2 અને તે ના લેવું હોય તો છેલ્લે એલ્યુમિના આવે છે Al2O3 બરાબર તો તમે જોઈ શકો છો કે પાસ પાસેના બે કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન અને OH તે બંને H2O સ્વરૂપે દૂર થશે અને આ બંને કાર્બનની સંયોજકતા એકબીજા સાથે જોડાય અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનાવશે કે જે આલ્કીન બનાવે છે ખ્યાલ આવ્યો
એટલે આવી રીતે પાણીના હાલ્કોન સંયોજનોમાંથી પાણીનો અણુ દૂર થઈ અને આલ્કીનની રચના બનાવે છે. આ ઉપરાંત 443 કેલ્વિન તાપમાને જો સાંદ્ર H2SO4 સાથે ઇથેનોલને ગરમ કરવામાં આવે તો તે પણ નિર્જળીકરણ પામે છે. અહીંયા તમને ઇથેનોલ આપેલું છે. સાંદ્ર H2SO4 કે જે પ્રબળ ભેજ શોષક છે તેને 443 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી જે ઇથેનોલ છે એમાંથી આલ્કોહોલ અને H નો અણુ દૂર થઈ અને ઇથીન બનાવે છે અને પાણીનો એક અણુ ત્યાંથી દૂર થઈ જાય. એવી રીતે દ્વિતીય અને તૃતીય પ્રકારના જે આલ્કોહોલ સંયોજનો છે તેની અંદર પણ નિર્જળીકરણની જે મંદ પરિસ્થિતિ છે તે ઉત્પન્ન થાય છે. દ્વિતીયક આલ્કોહોલ તમને બધાને ખબર છે OH સમૂહ સાથે જોડાયેલા કાર્બન સાથે બી આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને દ્વિતીયક આલ્કોહોલ કહેવામાં આવે અને OH સમૂહ સાથે જોડાયેલા કાર્બન સાથે જો ત્રણ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને તૃતીયક આલ્કોહોલ સંયોજનો કહેવામાં આવે છે. તો દ્વિતીયક અને તૃતીયક પ્રકારના જે આલ્કોહોલ સંયોજનોમાં છે એમાં પણ નિર્જળીકરણની પ્રક્રિયા બહુ મંદ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને પ્રોપેનોલ આપેલું છે, ટુ પ્રોપેનોલ છે કેમ કે ઓઇલ સમૂહ બીજા કાર્બન સાથે જોડાયેલો છે. હવે ટુ પ્રોપેનોલની પ્રક્રિયા જે દ્વિતીયક પ્રકારનો શું છે તો આલ્કોહોલ છે. તો દ્વિતીયક પ્રકારના આલ્કોહોલની પ્રક્રિયા 85% સાંદ્ર H3PO4 ઓર્થોફોસ્ફોરિક એસિડ સાથે 440 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો તમને ખબર પડવી જોઈએ કે OH અને H આપણને દૂર થઈ અને શું બને છે તો ભિન્ન વચ્ચે ડબલ બોન્ડ બની જશે અને આપણને જે પ્રોપેનોલમાંથી પ્રોપીન એટલે કે પાણીનો એક અણુ દૂર થઈ અને પ્રોપીન જે છે તે બનાવે છે. એના પછી તૃતીય પ્રકારનો જ તમને આલ્કોહોલ આપેલો છે તો એની પ્રક્રિયા 20% સાંદ્ર H3PO4 સાથે 358 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો તેની અંદરથી પણ પાણીનો અણુ દૂર થઈ અને જે બ્યુટેનોલ છે બ્યુટીન જે એક બનાવી શકે છે. આ આલ્કોહોલ સંયોજનોની સાપેક્ષ નિર્જળીકરણ સરળતાનો ક્રમ નીચે મુજબ છે. તો તૃતીય સૌથી વધારે ઇઝીલી પાણીનો અણુ દૂર કરશે, એના પછી દ્વિતીય આવે છે અને એના પછી પ્રાથમિક આવે છે. બરાબર. તો હવે એના પછી પ્રક્રિયા આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા. આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશનમાં OH અને CH બંધો તૂટે છે અને કાર્બન અને ઓક્સિજન દ્વિ બંધ બનાવે છે. હવે ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ફક્ત C અને O વચ્ચેનો બંધ નહીં તૂટે પરંતુ જે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે તે પણ તૂટશે અને કાર્બન અને ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ છે તે પણ તૂટશે. આ બંને બંધ તૂટી અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે OO માંથી H દૂર થયો અને કાર્બનની બાજુમાંથી હાઇડ્રોજન દૂર થયો એટલે કાર્બન અને ઓક્સિજનની સંયોજકતા એકબીજા સાથે જોડાય અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું બનાવે છે તો દ્વિબંધ બનાવે છે જે કીટોન જેવી રચના છે. બરાબર. તમે જોઈ શકો છો કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો આ બંધ તૂટે છે અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો આ બંધ તૂટે એટલે બંનેની સંયોજકતા શું થાય ખુલી થાય અને એટલા માટે અહીંયા જે દ્વિબંધ છે તે બને છે. હવે ઓક્સિડેશન પ્રક્રિયામાં બંધો આ પ્રમાણે તૂટવાનું અને બનવાનું થતું હોય છે કે જેને વી હાઇડ્રોજનીકરણ કરવામાં આવે છે. હાઇડ્રોજનનો અણુ આપેલા સંયોજનોમાંથી દૂર થવાની પ્રક્રિયાને વી હાઇડ્રોજનીકરણ કહેવામાં આવે છે. આલ્કોહોલમાંથી ડાયહાઇડ્રોજનનો અણુ દૂર થઈ જાય અને ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતાને આધારે જે પ્રાથમિક આલ્કોહોલ સૌપ્રથમ આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન થાય અને તે જ આલ્ડિહાઇડને જો ફરી પાછું ઓક્સિડેશન કરવામાં આવે તો તે કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન રૂપાંતર પામે છે. તમે જોઈ શકો છો કે અહીંયા પ્રાથમિક પ્રકારનો આલ્કોહોલ લીધેલો છે
जो योग्य ऑक्सीडेशन करता नो उपयोग करवामां आवे तो तेनु एल्डिहाइड रूपांतर थशे। एल्डिहाइड नु फरी पाछु प्रबळ जे ऑक्सीडेशन करता नी हाजरी मां ऑक्सीडेशन करवामां आवे तो एल्डिहाइड माथी के कार्बोक्सिलिक एसिड मां रूपांतर पामशे। बराबर परंतु तृतीयक अल्कोहल एक पर हाइड्रोजन
हाजर न होवाती ते शू करे छे तो ऑक्सीडेशन प्रक्रिया का नहीं प्रबल ऑक्सीडेशन करता केमेनो घोल અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં જુદા જુદા કાર્બન બંધ તૂટે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો નું મિશ્રણ મળે છે પ્રાથમિક અને દ્વિતીયકમાં શું થઈ છે કે કાર્બન અને હાઇડ્રોજન જો પ્રાથમિક હોય તો એની પાસે બે હાઇડ્રોજનની હાજરી હોય એટલે કે કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને આ લીએટ મળે દ્વિતીયક આલ્કોહોલની અંદર એક હાઇડ્રોજન છે અને ઓક્સિજન પાસે એક હાઇડ્રોજન છે તેની અંદર ધ્યાનમાં રાખો કે તેની અંદર પણ હાઇડ્રોજન દૂર થાય ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને પીટો સંયોજનો મળે પરંતુ તૃતીયક આલ્કોહોલમાં કાર્બન સાથે એક પણ હાઇડ્રોજન જોડાયેલો હોતો નથી બરોબર તો પણ જો તેમાં તમારે ઓક્સિડેશન કરવું હોય તો એના માટે તમારે પ્રબળ ઓક્સિડેશન કરતા KNO4 વાપરવું પડે અને બહુ ઊંચા તાપમાને તેને ઓક્સિડેશન પ્રક્રિયા કરવી પડે તેના લીધે શું થાય કે એક પણ હાઇડ્રોજન હાજર ન હોવાથી જે કાર્બન કાર્બન વચ્ચેના બંધ છે તે તૂટશે અને કાર્બન કાર્બન વચ્ચેના બંધ તૂટવાથી જે નિપજ મળશે તે આપણે જેટલા પ્રક્રિયક તરીકે કાર્બન લીધા હશે એના કરતા ઓછા કાર્બન ધરાવતી જે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આપણને મિશ્રણ મળશે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોને 573 કેલ્વિન તાપમાને જો કોપર પરથી પસાર કરવામાં આવે તો ત્યાં તેનો વી હાઇડ્રોજન સમીકરણ થઈ જાય અને આલ્કેન અને કીટોન સંયોજનો પ્રાપ્ત થાય છે બરાબર ગરમ કરેલા કોપર પરથી જો આ આવી રીતે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ પસાર કરવાથી પ્રાથમિક આલ્કોહોલનું વી હાઇડ્રોજનીકરણ થઈ અને આલ્કેન મળશે અને દ્વિતીયક આલ્કોહોલનું વી હાઇડ્રોજનીકરણ થઈ અને આપણને કીટોન જે રહે પ્રાપ્ત થશે જ્યારે તૃતીયક આલ્કોહોલ સંયોજનનો નિર્જરણ પ્રક્રિયા અનુભવે છે તમે ત્રણે ત્રણ પ્રક્રિયા કરી છે આ જે પ્રાથમિક આલ્કોહોલ કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી H2 નું અણુ દૂર થઈ અને પોતે હાઇડ્રેટ સંયોજનમાં રૂપાંતરિત થશે આ છે દ્વિતીયક આલ્કોહોલ એની કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી હાઇડ્રોજન અણુ દૂર થઈ અને પીટરમાં રૂપાંતરિત થશે અને છેલ્લે અહીંયા આવે છે કે અહીંયાથી પાણીનો એક અણુ દૂર થશે નિર્જળીકરણની પ્રક્રિયા એટલે કે તૃતીયક આલ્કોહોલમાંથી પાણીનો એક અણુ દૂર થઈ અને આપણને જે આલ્કીન સંયોજનો છે તે પ્રાપ્ત થશે તો હવે એના પછીના લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરીશું